ફરીથી આપણે શનિવારના ફિકહનો દોરો અને રવિવારના જનરલ માલુમાત વિશે કોઈને કોઈ સબ્જેક્ટ ગોતશું. પણ ફિકહ શનિવારના એટલા માટે કે એના વગર આપણા અમાલ સહી થતા નથી અને ઘણી વસ્તુઓ ફરી સમજાવવામાં કોઈ નુકસાન નથી. ચાલુ સમજાવવાથી કંઈ ને કંઈ ભૂલો જ બાકી રહી જાય છે, દૂર થઈ જાય. સૌથી વધારે જરૂરી વસ્તુ જે સમજવાની છે તે છે બાબુ તકલીદ. અને એની અંદર તમે જોશો ઉલમા પોતાના રિસાલામાં પહેલો બાબ તકલીદનો મૂકે છે અને લગભગ હજારો ઉલમા સમજાવી ગયા. અને બિલકુલ જે કોમન સેન્સની વાત છે એ આજે ફરીથી લોકોની સામે એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તકલીદ હું શા માટે કરું? આપણે શું છે તકલીદ કરવાની? એ લોકો અસર તકલીદનો અર્થ સમજ્યા નથી એટલે એ પૂછે છે. જરાક અક્કલ ઠેકાણે હોય તો આ સવાલ પૂછે. કોમન સેન્સની વાત છે. પહેલા એ સમજવાની જરૂર છે કે શરીયતે તમને શું કહ્યું. તકલીદ એટલે ઇંગ્લિશમાં એની ઇંગ્લિશમાં એને તરજમો થાય છે ટુ એમ્યુલેટ, જે ગલત તરજમો છે. એમ્યુલેટ એટલે શું? વાંદરો નકલ ઉતારે એને કહેવાય છે એમ્યુલેટ. તમે જેમ કરો હું કોપી કરો એટલે કોઈ એમ્યુલેટ. તકલીદમાં એમ્યુલેશન છે, નકલ ઉતારવાની છે. તકલીદ ઇઝ ટુ ફોલો ધ કમાન્ડ એન્ડ ધી ઓર્ડર. ઇતાટ કરી તકલીફ છે. બધે તરજમો ટુ એમ્યુલેટ એમ્યુલેટ એમ્યુલેશન. મરજા મીન્સ સેન્ટર ઓફ એમ્યુલેશન. બિલકુલ ગલત તરજમો છે. ટુ એમ્યુલેટ ઇઝ ટુ કોપી સમવન, નહીં ટુ ફોલો સમવન. હુકમ એનો આવે કે ભાઈ આ પ્રમાણે છે એટલે એનો વર્ઝન થાય. હવે જુઓ શરીયત અગર એમ કીધું હતું બધા ભાઈઓ જેટલા છે તો તકલીદ કરો બધા, તો તમને કહેવાનો હક હતો કે ભાઈ અમે તકલીદ કરીએ એના કરતાં જો એટલો ઇલમ અને એટલું નોલેજ અમે પોતે લઈ લઈએ તો. એટલા માટે શરીયતે પહેલા કીધું કે સૌથી પહેલો ઓપ્શન મુજ્તહિદ થાવ. બધાને છે એમાં, આપણી કોમ હોય કે આરબ હોય કે ઈરાની, ફર્સ્ટ ઓપ્શન શું છે? મુજ્તહિદ થાવ. એના માટે ફુરસદ નથી કે મુજ્તહિદ થવા જાય કે મુજ્તહિદ થવું એટલે કે એ લાઈનને પરસ્યુ કરે. આજે હું મારા બચ્ચાને કહું કે ડૉક્ટર થાય એટલે એનો અર્થ 7 વર્ષ રિવોટ કરે ને. મુજ્તહિદ થાય એટલે કાયદેસર ભણીને આગળ, એના માટે ટાઈમ નથી. જે લોકોને ટાઈમ છે એને મુજ્તહિદ થયા એ લોકો તકલીદ કરતા નથી, કારણ કે તકલીદની જરૂરત એ લોકોને છે નહીં. તો ઇસ્લામે અને મઝહબે શિયાએ પહેલા તમને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો રસ્તો આપ્યો કે નહીં કે બી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ મુજ્તહિદ? ના ના, એ મારું કામ નથી. ફાઈન, તો એટલો ઇલ્મ રાખ કે પ્રિકોશન ઉપર અમલ કરે કે જેથી એ પ્રિકોશન એ સાવચેતથી તું તારા અમલમાંથી મુક્ત થઈ જાય તારી ફરજમાંથી. તો કે હા એ વાત સાચી છે, પણ એટલો પાછો ઇલમ ખપે ને સાવચેતી માટે અને પ્રિકોશન જાણવા માટે. એટલો ઇલમ ખપે કે ભાઈ આ બેમાંથી શું કરવું શું, તો પછી તો તકલીફ કર. તકલીફ કર મીન્સ ફોલો ધેટ ધ મેન હુ નોઝ. અચ્છા, અરે દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જેમાં આપણે તકલીફ ન કરતા હોઈએ. ભાઈ ડૉક્ટર મને પ્રિસ્ક્રાઇબ કરીને ગોળીઓ આપે ને હું ખાઉં એટલે હું એમ્યુલેટ કરું છું? આઈ એમ ફોલોઈંગ ઇઝ ઇન્સ્ટ્રક્શન, આઈ એમ નોટ એમ્યુલેટિંગ યુ. પોતે ડૉક્ટર ગોળી નહીં ખાતો એટલે હું ખાઉં છું, એને જરૂર નથી. એન્જિનિયર આવે કે કોઈ આપણે કહ્યું આ પ્લાન આમ ને આમ બનાવો, આઈ એમ નોટ એમ્યુલેટિંગ હિમ, આઈ એમ ફોલોઈંગ ધ ઇન્સ્ટ્રક્શન. જો મને સેફટી જોઈતી હોય મકાનની તો હું એને ફોલો કરું. પછી એકાઉન્ટન્ટ આવીને મને એમ કહે કે ભાઈ તમારે આ પ્રમાણે ચોપડો રાખવો પડશે, ને તો ઇન્કમ ટેક્સ હેરાન કરશે, આ હેરાન કરશે, ચોપડો તમને તમારી પોઝિશન બતાવશે નહીં. સીધી વાત છે. તો જે જે કામમાં પ્રવીણ હોય છે એક્સપર્ટ હોય છે એ કહી દઈએ એને આપણે માનીએ છીએ,
અને એને આપણે એમ્યુલેટ કે નકલ નથી કહેતા. એક બિચારો મુજને તમને કહીએ કે ભાઈ આ હલાલ છે આ હરામ છે, એને કહે તમે નકલ ઉતારો છો, અને એને તમે બતાવો કે ગુલામીની જાણે કેમ જંજીર પહેરાવો છો. એ મુજતેહદોને કોઈ મુજતેહદને આ દુનિયામાં પરવા નથી કે એની કોણ તકલીફ કરે છે. યાદ રાખજો, મુજતેહદોને પરવા હોતી નથી, કારણ કે આ વોટ નથી. આજે ઘણા જઈને આગળ હોઈને કહેવાય કે હું તમારી તકલીફ કરું છું, કે શું છે બે પૈસા વધારે આપું તને, તારી ફેવરમાં હું ફતવો આપું. આવા કાગરો સિસ્તાની સાહેબને કે ગુરુપાઈગાની સાહેબ જાય તો એ લોકો તો રાખી દે એક બાજુ, કારણ કે ત્યાં માખણ પટ્ટીનું કામ હતું. તે મને વોટ નથી આપ્યો ભાઈ, તે તારા અમાલ બચાવવા માટે કહ્યું છે. હવે તું મારી પાસે આવ્યો તો તું મારા ફતવા વાળા મળશે. બીજા કોઈ મુજતેહદ પાસે ગયો તો બિસ્મિલ્લા, મુજતેહદ હોવું જોઈએ. જામનો શરાઈત બધી શરતો પૂરી હોય, એમાં તકવા હોય, પરહેજગારી હોય, ઇલમ હોય, અદાલત. હવે જ્યાં આપણા ભાઈઓને ચરખો દેવામાં આવે છે ને, કંઈક ચરખો સમજો છો, નાની વાતમાં એવો ચરખો દઈએ કે એ માણસ ચાલો ગોથા જ ખાતો જાય. એ છે કે આ તકલીદની શું જરૂર છે. હવે કયો મુજતેહદ તમને કહેશે કે નમાઝે સુબહ 3 રકાત છે, નમાઝે મગરીબ 4 રકાત છે? કોણ ફિકહમાં કોણ તમને હવે કહેશે કે નમાઝે ઈદ 1.5 રકાત કરી નાખી છે? આ બધું આવી ગયું પછી હવે તકલીફ માણસે ખરો આ વાત વિચારી ગયું છે. આ તો સમજતા નથી કે શરીરે શું કહ્યું છે કે ભાઈ 3 વસ્તુ રાખી ચોખ્ખી કેટેગરાઇઝ થઈ ગઈ. દરેક રિસાલામાં છે, પણ રિસાલામાં વાંચતી વખતે આપણે છે ને બહુ ધ્યાન ધરતા નથી. આ હું પણ વાંચી જાય, ઉસૂલે દીનમાં તકલીફ નથી, બરાબર? એ તો બધા જાણીએ છીએ આપણે, ઉસૂલે ખુદા એક છે, આગળ કોઈના કહેવાથી નહીં, બરાબર? પૈગંબર અકરમને માનીએ છીએ નબી તરીકે, આગા સિસ્તાઈના કહેવાથી નહીં, છે હકીકત છે કે નહીં? ઉસૂલે દીનમાં કયામત છે, ઇમામત છે, અદાલત છે, 5 જે છે એમાં તમારી અક્કલ યુઝ કરો અને વિચારો, જેટલા સવાલો પૂછવા એટલા પૂછો અને પછી માનીને આવો. સીધી વાત છે, ખુદા એક છે પેલે ખુદા છે કે નહીં તમારા દિલને પૂછી જુઓ, પોતે વિચાર કરી જુઓ, આસમાનને જુઓ, જમીનને જુઓ, તમારા સાયન્ટિસ્ટને પૂછી જુઓ, બધા પૂછી જુઓ, જયારે નક્કી થાય કે છે પછી શા માટે એક છે, એમાં તકલીફ નથી. બીજું ફુરુએ દિનમાં જરૂરિયાત જેને કહેવાય છે, એટલે એવિડન્ટ એને મેનિફેસ્ટ, જે વસ્તુ બિલકુલ ચોખ્ખી છે એમાં તકલીફ નથી. મારા બાપ પહેલેથી લખ્યું છે, માહ રમઝાનના 30 દિવસના રોઝા વાજિબ છે, ઇઝ ક્લિયર કટ કુરાનિક ઇન્જંક્શન. એમાં તકલીફ ન હોય કે કાલે કોઈ મુજતેહદ કે તે સમયમાં રમઝાન ઓક્ટોબરમાં હતું, એ 8 ઓક્ટોબરમાં રોજા રાખો. જયારે ઓક્ટોબર આવે રોજા રાખો, કારણ કે એ સમયમાં ઓક્ટોબરમાં રોજો હતો, માહ રમઝાનમાં રોજા છે. હજ એક વખત વાજિબ છે, જેને પાસે પૈસો હોય અને બીજી ઇસ્તિતાઅતની શરતો હોય, મક્કા જવું ક્લિયર કટ. અકીમ સલાત નમાઝ વાજિબ છે, વાતુ ઝકાત ઝકાત વાજિબ છે, વાલમ વન્નમા ગનિમતુમ મિન શૈઇન ફઇન્ન લિલ્લાહ ખુમસહુ. યાદ રાખો, જે વસ્તુ તમે કમાવો કે હાલ ફાયદો થાય તમે એમાં અલ્લાહ માટેનો ખુમસ છે, 5મો ભાગ છે, બરાબર? આ ઉસૂલદીન નથી, આ ફુરવદીન છે. વધુ બયાન કરું છું, પણ એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ્સ છે. એને કહેવાય છે જરૂરિયાતે દીન, એમાં તકલીફ નથી. 17 રકાત વાજિબ છે નમાઝની, 2 સવારની, 4 ને 4 ઝોહર અસરની, 3 ને 4 મગરિબ છે. બધા ઉલામા લખે છે કે લા તકલીદ ફી જરૂરિયાત દીન, જરૂરિયાત દીનમાં તકલીફ નથી. જરૂરિયાત થી મુરાદ ધોઝ એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ્સ, કે જેની અંદર હવે કઈ હવે કેમાં તકલીફ છે. તકલીફ એમાં છે કે આ જરૂરિયાતની રેમિફિકેશન છે. એ આપણે દાખલા ચાલુ થઈએ છીએ, નમાઝની 3 રકાત પર શું પડવું,
Paighambar Akram sallallahu alayhi wa sallam farmayu ke tasbih par athwa surah fatiha par bas diji chosi rakhna ela apne aaywa diji ke maro dil se aaje ke diji ke athwa surah alhamd par bas fakar hum jo suro nahi par nahi paighambar farmayu ke par tasbihat diji rakhat mein afzal che tasbihat arba હવે સવાલ આવ્યો કે ત્રણ વખત છે કે એક વખત છે. હવે આ છે રેમિફિકેશન. તો હદીસો જે આવે છે ઓવર ધ યર્સ માણસ સમજતા નથી કે 500 વર્ષ 600 વર્ષ 800 વર્ષ હદીસો આવે છે. તો આલિમ જયારે બેસે છે એને વિચાર થાય છે કે હું આમાં ફતવા શું આપું, એવું ન બને કે મને જે ફોલો કરનાર છે એની પર ઇબાદત જાય ને મારી એ જાય, કારણ કે મને કાલે મરીને અલ્લાહને જવાબ દેવું. એક તો છે ચોક્કસ છે નહીં, પણ ત્રણની પણ રિવાયત આવી છે. એટલે એ કહે છે ભાઈ એક વખત પડો વાજિબ અને ત્રણ વખત પડો એહતિયાત છે. એહતિયાત એટલે સાવચેતી કે જેથી કદાચ ત્રણ વખત વાજિબ હોય તમારા પાસે નીકળી જાય. પણ જે મુજ્તહિદને બિલકુલ યકીન થઈ ગયું કે ના એક જ વખત વાજિબ છે, જેમ કે આગળ કોઈ એમ લખી નાખ્યું કે એક જ વખત વાજિબ છે કાફી છે. સુન્નત છે કે તમને જો વધારે પડવી હોય તો ઓડ ફિગરમાં પડો, એટલે કે એક પછી ત્રણ, ત્રણ પછી પાંચ, પાંચ પછી સાત, ઓડ ફિગર્સમાં. જો માણસને એમ થાય કે હું તસ્બીહ વધારે પડું તો ઓડ ફિગર્સમાં તસ્બીહ પડવી. આ છે પેશાબથી રજીસ થયેલું કપડું કેટલા વખત ધોવાય, પેશાબ દૂર કર્યા પછી એક વાર કે બે વાર, આ બે કલીલ એટલે કે નાનું પાણી, ઓછું પાણી હોય, નલનું પાણી ન હોય, બીજું ખાલી થોડું પાણી હોય તો બધા પૂછતા કીધું કે બે વાર ધોવું જોઈએ પેશાબ ચી નજીક થયેલું કપડું. પણ આ બે કસીર હોય જેમ કે હોઝનું પાણી છે કે આ વેતું પાણી છે નળમાં, તો પેશાબ દૂર થઈ ગયા પછી એક વાર ધોઈ લેવું, પણ એને નીચોવું જોઈએ. આમાં હદીસો હોય છે ત્રીજી વાર પાણી નાખવું ડાબા હાથમાં વુઝુમાં એનો અર્થ શું, વાઇપ કર્યા પછી એક થાય છે કે આમ થાય છે. આનો વિચાર, કારણ કે હદીસો છે કે વમન ગસલ યસારહુ સાલિસન, જેને મસલન પોતાનો ડાબો હાથ ત્રીજી વાર ધોયો ફલા વુધુ અલા, એનો વુધુ નથી. હવે માણસ સોચતા કહેશે કે આ વુધુ થી મુરાદ શું છે. કોઈ આવીને કીધું યાર શું નથી, એમ તો રસૂલ ઇમામ જાફર સાદ સલાવાતુલ્લાહ અલે ગુસલ પછી વુધુ છે. આપે ફરમાયું અયુ વુધુ ઇન બાદલ ગુસલ, કયો વુધુ પછી ગુસલ કર્યા પછી, હવે આ ગુસલ થી કઈ કયો ગુસલ મુરાદ, સવારના પોરમાં હું ના આવીને નીકળી ગયો ગુસલ થઈ ગયું નહીં. ભાઈ ગુસલ એટલે ના હું, હું રોજ સવારે ના હું, મારે યાદ નથી ઓફિસ જાઉં દુકાને જાઉં કે ક્યાંય જાઉં છું, પેલા નાઈ લઉં છું, નથી જુમ્મો, નથી ઈદ, પણ ના હું છું રોજ. બધા ઘણા ભાઈઓ નાય છે. હવે જે લોકો રોજ નાતા હોય એને રોજ ગુસલ થતો પછી રોજ ઉજવો ઘટાડો થાય નહીં, અર્થ એ હતો. હવે આના ઉપર પૂછતી હતી બેસી કે શું કરવાનું, કે પૂછનારનો હેતુ શું હતો ગુસ્ત જનાબ, એટલે પૈગંબરના દીકરાએ જવાબ આપ્યો કે આયો વુઝુ ઇન બાદલ ગુસલ, જનાબતના ગુસલ પછી કયો વુઝુ છે ગુસ્ત જનાબ. આ સાંભળ્યું હું શું કહું છું, આ ખુએ ફરમાયું કે આમાં ક્યાંય નથી ગુસ્ત જનાબત. માટે તમામ સુન્નતી ગુસલ કે જેને શરીયતે માન્ય રાખ્યા હોય સુન્નત તરીકે, જેમ કે જુમા, ઈદ, હરમમાં દાખલ થવા પહેલા, સમજી ગયા ને, આ બધાની અંદર ગુસલ પછી વજુ નથી. જોઈ લો તમે આવા કોઈએ ફરમાવ્યું છે, સિસ્તાની પણ કબૂલ કર્યું છે, સિવાય ગુસલે મસે મૈયત. સમજી ગયા,
કે જે મૈયતને હોસલા આપીને ઘરે જાઉં ફરીથી નાવા માટે મૈયતને અડ્યો હોવાથી એના પછી નમાઝ, એના પછી વુઝુ છે. બાકી કોઈ ગોસ જુમાઈનો ગોસલ તમે ઉતારીને મસ્જિદમાં આવો, તમારા ઉપર જો તમે જો પેશાબ કરવા રંગ્યા કે તમારું વુઝુ તૂટ્યું ન હોય, તમે આવી નમાઝ પડો, વુઝુની જરૂર નથી. ગોસલે જુમા કાફી છે, ગોસલે ઈદ કાફી છે. તો એક હદીસ મુજતહેદ વિચાર કરે છે, એકે કીધું નહીં આનાથી મુરાદ ફકત જનાબત છે, બીજા કીધું નહીં, કોઈ દલીલ નથી જનાબત હોય આમાં, બધા ગોસલ છે. પણ એ ગુસલ શરઈ હોવા જોઈએ, એટલે કે શરિયતે નક્કી કરેલા હોય કે આ ગુસલ મુસ્તહબ છે, સુન્નત. આવી રીતે આપણે એમાં એક ગુસલ ઇસ્તખારા માટે બન્યું કે અગર ઇસ્તખાર ભાવે, હજુ નક્કી થયું નથી કે જે નિયત કરે એ ગુસલ ઉતારે કે જે કાઢી આપે એ ઇસ્તખાર કરે. પણ એ ઇસ્તખારા એવા છે કે એમાં નિમોનિયા થઈ જાય. કારણ શું કે ના તો માણસ લાંબો જ થઈ જાય. પણ હકીકત આટલું છે મારા દોસ્તો કે આ હકીકત છે કે શરિયતના મસાઈલ સમજવા માટે કોઈ આપણને આમ જ મેમ્બર પરથી કે ક્યાંય ચકવા, તમે હવે બતાવો, તમે અરે ભાઈ અમને ખબર છે શરિયતે બધી વસ્તુ ચોખ્ખી કરી છે, જરૂરિયાત દિનમાં તકલીફ ન હતી ને નથી. ધોઝ થિંગ્સ વિચ આર એસ્ટાબ્લિશ્ડ, ધોઝ થિંગ્સ વિચ આર ટોટલી આમ સમ મેનિફેસ્ટ, તકલીફ નથી. અમે કોઈ મુજતહેદ પૂછાયું છે? કોઈ ગધેડા પૂછાયું છે કે હવેથી મગરીબ 3-4 કરી આપશો? પૂછાયું છે કોઈ? કોઈ ના પૂછે. પણ જ્યાં જરૂર પડે કે ત્યાં એનો હવે વર્ઝન શું છે ત્યાં, એટલા માટે જુઝઈયાતમાં બહુ જ ડિટેલની જે પર્ટિક્યુલર છે એની અંદર ઇખ્તલાફ થાય છે. અને એ ઇખ્તલાફને કારણે ડેફિનેટલી ગાઈડલાઈન જોઈએ એ માણસની કે જે માણસ જાણતો હોય. અસલામ આલેકુમ વરહમતુલ્લાહ.